નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, જે રીતે આપ સૌ જાણો છો તેમ ઝેરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ ઝેરાસિંહ જાડેજાએ એક દલિત યુવકનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેને ઢોરમાર માર્યો હતો અને તેના વિશે ગેરબંધારણીય શબ્દો પણ ઉચ્ચાર્યા હતા. જેને લઈને મિત્રો, આ યુવકના પિતાએ ગણેશ જાડેજા વિરુદ્ધ અનેક પ્રકારની ફરિયાદો નોંધાઈ છે, જેની અંદર એટ્રોસિટી એક્ટ તેમજ અપહરણ બાબતે અને હત્યાના પ્રયાસ અંગેની પણ ફરિયાદો ગણેશ વિરુદ્ધ નોંધવામાં આવી છે. તે અંગે મિત્રો, સમાધાન માટે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા જે છે એમને આજે યુવક છે એના પિતાને ફોન કર્યો હતો. યુવકના પિતાનું નામ છે રાજુ સોલંકી. તો રાજુ સોલંકી સાથેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થઈ છે. મિત્રો, આ રેકોર્ડિંગ જે છે એ ઘણી બધી ચેનલ પર મૂકવામાં આવ્યું છે, પણ તેની અંદર બીપનો સાઉન્ડ મૂકેલો છે, જેના લીધે આ અવાજ સ્પષ્ટ સંભળાતો નથી. પરંતુ મિત્રો, આ જે રેકોર્ડિંગ છે એની અંદર તે શું વાતચીત કરે છે એ બીપના સાઉન્ડ વગર ક્લિયર વાત સાંભળી શકાય છે. તો મિત્રો, આ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. રાજુ, કઈ તારે કોઈ છોકરા ને કોઈ માથાકૂટ થઈ? મારા છોકરા ને ગીતાબા નો છોકરો જયરાજસિંહ નો છોકરો અપહરણ કરી ગયો, એને નાગોપો કરી માર્યો. જયરાજસિંહ ની ઘરવાળી માથે ઉભી એમ કે હું ધારાસભ્ય છું અને મારી નાખો, તમારું કઈ કુવામાં નાખી દો મારી. બરાબર, પૂરું કરાવો ને બાપા. ના, પૂરું નહીં, બોલાવો, હું મારી લઉં ને ગણેશ ને, પછી સમાધાન. બોલાવો, હાલો. અરે ભાઈ, તારી જે કઈ જોતું એ લઈ લેજે. ગણેશ ની બેન ને, જયરાજસિંહ ની બેન ને હતર પીરું એને કે તારી બેન હાથ નાખો કેવાય એને, બેન હમણાં ને તારી બેન ને કે તું અહીંયા એને બોલાવી લો તમારી રિસોર્ટે, હું એ બેન ને માર લઉં સમાધાન. બરાબર, એ બેન ને તમારા રિસોર્ટે બોલાવો, હું લાકડી લઈને એને મારી, એને હું મારું પછી સમાધાન. હા,